થરાદ તાલુકાના ગણતા ગામે હેનીસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ ક્ષેત્રે જોડાયેલા યુવાનો દ્વારા ગામમાં પ્રાથમિક શાળામાં વિનામૂલ્ય કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું। અત્યારે કોરોના મહામારીને લઈને લોકોને હોસ્પિટલોમાં જગ્યા નથી મળતી, પૂરતી સુવિધા નથી મળી રહી, મરી ગઈ ઓક્સિજન સિલિન્ડરની પણ અછત જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલો હાઉસફુલ જોવા મળી રહી છે। ત્યારે થરાદ તાલુકાના ગણાતા ગામે સુશીલા પરમાર એન્ડ હેમંત પરમાર સંચાલિત હેનીસ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ગામના યુવાનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। હાલ આ કોરોનાના મહામારીમાં આવી તકલીફમાં આ યુવાને અમારે અહીં સેવા ઊભી કરી છે ગણતા ગામમાં, એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર, અને બધી વસ્તી લાભ લે અને બધાને સારું થાય એવા ધડાવાળાના આશીર્વાદ, અને એમને ખૂબ સારો ભગવાન તક આપે। ગામ ગણતા અમારા ગામની અંદર અમુક લોકોને સેવા લેવામાં તકલીફ પડતી હતી હોસ્પિટલને લગતી સેવાઓ, એથી કરીને હેનીસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અત્યારે ગામના લોકોને ફ્રી હોસ્પિટલ સેવા આપવામાં આવે છે, જેની અંદર પ્રાઇમરી ટ્રીટમેન્ટથી લાગીને અમુક સેવાઓ ફ્રી આપવામાં આવે છે, જેથી કરીને ગામ લોકો લાભ લે એનો અને આજુબાજુના લોકોને તકલીફ ના પડે, અને સારી એવી સેવા બધી એજ્યુકેટેડ સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે। અને આ સેન્ટરમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓએ પણ આ યુવાનની કામગીરીને બિરદાવી છે અને હેનીસ ફાઉન્ડેશન ટ્રસ્ટનો આભાર માન્યો છે। સુશીલા પરમાર એન્ડ હેમંત પરમાર સંચાલિત હેનીસ ફાઉન્ડેશન ટ્રસ્ટ સેવાકીય કાર્ય કરે છે, ત્યારે ગણાતા ગામમાં પણ તમામ દવાનો તેમજ મેડિકલ ખર્ચ ઉઠાવી પોતાના જ ગામમાં અને પોતાના જ પરિવારના યુવાનોની મદદ લઈ પોતાના ગ્રામજનોની સેવા કરવાનો મોકો મળ્યો છે। ત્યારે આવા કપરા સમયમાં ગ્રામજનોની મદદ કરનાર સુશીલા પરમાર તેમજ હેમંત પરમાર સહિત યુવાનોનો પણ ગ્રામજનોએ આભાર માન્યો છે। ત્યારે આ સેન્ટરમાં સારવાર આપનાર સુરેશભાઈ પરમાર, કેવરભાઈ પરમાર, ભલાભાઈ પરમાર, નરેશભાઈ પરમાર તેમજ ડૉક્ટર જીગર પરમાર દ્વારા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, જેથી કરીને ગ્રામજનોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા।